बावड़ा सामूहिक आरोग्य केंद्र में सर्व रोग निदान केम्प नु आयोजन करवामां आव्यु। सरकारश्रीना आयुष्यमान भव कार्यक्रम अंतर्गत बावड़ा सामूहिक आरोग्य केंद्र पर बावड़ा खाते आरोग्य मेला नु निशुल्क सर्व रोग निदान केम्प नु तथा रक्तदान केम्प नु आयोजन करवामां आव्यु हतु। आ प्रसंगे बावड़ा सामूहिक आरोग्य केंद्र अधीक्षक डॉक्टर पी आर भुवा, बावड़ा सामूहिक आरोग्य केंद्र नो स्टाफ तथा तालुका हेल्थ ऑफिस स्टाफ, अमदावाद जिला भाजप महामंत्री मयूरभाई डाबी, अमदावाद जिला भाजप मीडिया सेलना दीपकभाई भट्ट, पूर्व प्रमुख प्रवीणभाई वाणिया, अखिल विश्व गौ संवर्धन परिषदना रणछोड़भाई अलगोतर अने भाजपना अनेक कार्यकर्ता उपस्थित रह्या हता। साथे बावड़ाना स्थानिक पत्रकार भरतसिंह झाला, दादनभाई वोहरा, धर्मेन्द्रभाई प्रजापति, असारवा सिविल होस्पिटलना निष्णात डॉक्टर्स, नर्सिस, दर्दियों, हेल्थ युनिटनो स्टाफ, कर्मचारी, कार्यकर तथा मोटी संख्या में नगरजनों उपस्थित रहा था। आ कैम्प में अलग अलग रोगना कुल 987 दर्दियों आ कैम्पनो लाभ लीधो हतो, साथ 20 लोगोए ब्लड डोनेट पण कर्युं हतुं। आवो आ अंगे वधारे सांभळीए बावड़ा सामूहिक आरोग्य केन्द्रना अधीक्षक डॉक्टर पी आर भुवाना शब्दों में। रिपोर्ट बाय गुहिल सुहिल कुमार। હું ડૉક્ટર પી આર ભુવા, સુપરિન્ટેન્ડન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાવડા। આજરોજ તારીખ 5/10/2023 રોજ અત્રેની હોસ્પિટલ ખાતે એક સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આયુષ્યમાન કાર્ડનું વિતરણ, આયુષ્યમાન કાર્ડ નવા બનાવવા, આભા કાર્ડ નવા બનાવવા તથા સર્વરોગ નિદાનમાં દરેક વિભાગના સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી તમામ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હાજર રહેલા હતા અને 16 સિવિલ હોસ્પિટલ ખાતેથી બ્લડ ડોનેશનની આખી ટીમ, 13-14 જણની ટીમ હાજર રહેલી હતી ડૉક્ટરોની તથા સ્ટાફની, જેમાં આજરોજ ટોટલ 987 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો। એમાં આંખ વિભાગમાં 133 દર્દીઓ, સર્જરીમાં 39, સ્ત્રી રોગ 128, કાન નાક ગળાના 70 દર્દીઓ, ચામડીમાં 94 દર્દીઓ, દાંતમાં 52 દર્દીઓ, મેડિસિન વિભાગમાં 310 દર્દીઓ, માનસિક રોગ વિભાગમાં 20 દર્દી તથા બાળ રોગમાં 140 દર્દીઓ, એમ કુલ 987 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો। અને બ્લડ ડોનેશનમાં ટોટલ 20 બોટલ બ્લડ એકત્ર થયેલ હતું। આ કેમ્પની અંદર બાવડા તાલુકાના મહાનુભાવો તથા અધિકારીઓએ હાજરી આપી અને કેમ્પને સફળ બનાવવામાં મદદ કરેલી હતી। પત્રકાર મિત્રો તથા પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પણ ખૂબ સહકાર આપેલ હતો અને કેમ્પને સફળ બનાવેલ હતો। થોડું અત્યારે હાલ છે તે વધારે પડતા ડેન્ગ્યુના કેસીસ, મેલેરિયાના કેસીસ તો અહીંયા ઓછા જોવા મળે છે, પણ ડેન્ગ્યુના કેસીસ અને વાયરલ ફીવરના કેસીસ વધારે છે, જેથી થોડા પ્રિકોશન રાખવા જોઈએ કે ભાઈ મચ્છર હોય તો મચ્છરો કાં તો આરોગ્ય ખાતાને જાણ કરવી જોઈએ, મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, ઘરની નજીકમાં પાણી ન ભરાય એની ખ્યાલ રાખવો જોઈએ, અને તાવ આવે તો તરત હોસ્પિટલનો સંપર્ક કરી તુરંત સારવાર લેવી જોઈએ।